आप सौनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। અથડા મંટાળો દાદા તો કે છે, ના ટળી તો આપણાથી થઈ જાય, કોકને ડખો કોઈનાથી આપણામાં થઈ જાય। તમે આમ કરો છો ને, તમે દર વખતે બગાડો છો ને, તમારે પછી પડવાનું જ નહીં। આવ્યો અથડાયું કોઈ દાદા, કે આ બધો સેવાના કામ કરતા હોઈએ, કામ સેવાથી સામ સામે અથડાઈ જાય તો પણ જુદાઈ નહીં થવા દેવાની। કોઈ આખું બોલ્યું તો આપણે મેં સંભાવે નિકાલ કરી નાખો, ના ભરેલો માલ છે, પ્રકૃતિ છે, ભાઈની આદત છે, નિકાલી બાબત છે, આટી નહીં પડવા દેવાની। અને અંદરે જો બેસ્ટ હું જુદો ને દીપક છું તો ભાઈ તને આ વ્યવહારમાં એને બૂમ પાડવી પડી, માટે આપણી કંઈક ભૂલ છે। એ ગમે તેટલું આવે, સાવ આપણે સાચા હોઈએ કે સારા હોઈએ, એ પેલો કહે ને એને દુઃખ થયું એટલે આપણી ભૂલ છે, અને એને એ આપણને બોલી જાય ને તો એનો દોષ નહીં કાઢવાનો। તો કે ના, એને છૂટવું હોય તો એને સમજવું જોઈએ, પણ આપણે અસરમાં આવવા જેવું નહીં। આપણે અંદર હા ના સમજવાનું, કહો આપણું મોકલેલું પાછું આવ્યું, ક્ષમા કરો। અને આવો વ્યવહાર મારી સાથે કરે તો મને ગમતો નથી, તો મારો વ્યવહાર કોઈ સાથે આવો ન હોવો જોઈએ। પણ આ મતભેદ પડવા દેવો નથી, અથડામણમાં જુદાઈ થવા દેવી નથી। અને કડવું આવ્યું એટલે સંયમ પરિણામ, દાદા કહે છે ને 100 કડવા લાડવા ખાવાનો હિસાબ હોય, એક આવ્યો એટલે આપણે આશીર્વાદ આપીને ખાઈ જવાનું, કહો મને મારી ગાંઠની માનની ગાંઠ તોડી આપી, કે મોંની ગાંઠ તોડી આપી, કે મારું અજ્ઞાનનું આવરણ તૂટ્યું, કંઈક કચરો બળ્યો, ઉપકાર છે। તો બીજો લાડવો આવશે તો 2×2 4 શક્તિ ઉત્પન્ન થશે, સમતા ભાવે એક એક લાડવા કડવા ખાઈ ગયા, શક્તિ પ્રગટ થતી જાય। 10×10 એટલે 100 શક્તિ ઉત્પન્ન થાય આપણી આત્માની, અને 90 પહેલાં દોષ રહે, અને 10% સંયમ સાચવવાનો છે, એટલી બધી શક્તિ વધતી જાય। દાદા કે અમને નિરંતર સંયમ હોય એટલે એટલી બધી શક્તિઓ પ્રગટ થાય ને, આખો દાડો એટલો તપ કરતા હોય ને તો અમારા કલાકમાં એટલી શક્તિ પ્રગટ થઈ જાય, એટલું બધું સંયમ પરિણામ। અને આ સંયમ જે પેલું અસંયમથી સામે આપણને ધક્કો માર્યો, ગોદો માર્યો, આપણે ડબલ ગોદો માર્યો તો આપણી શક્તિ તૂટે ને એની એ તૂટે, અને આપણે એ ગોદો મારે ને આપણે ક્ષમતામાં રહ્યા તો સંયમ પરિણામ આપણી શક્તિ પ્રગટ થતી જાય। અને છેવટે એક એક અથડામણને જે આપણે ખરેખર આપણે શક્તિ વેડફી છે, જેમ સુખ લીધું તો ઓન લોન આત્મશક્તિ ગીરવે મૂકી અને સુખ લીધું છે, અને કોકને આક્ષેપ આપીએ છીએ તો આત્મશક્તિ વેડફી અને સામાન્ય દુઃખ આપીએ છીએ। હવે ત્યાં સંયમ રાખીશું, પેલો કડવો લાડવો મોકલ્યો, કડવો પાછો આવ્યો ત્યારે ક્ષમતા રાખીશું તો આત્મશક્તિ પ્રગટ થતી જશે। ગેઇન પેલું લોન પર મૂકેલું, ગીરવે મૂકેલું પાછું લીધું, આપણી આત્મશક્તિ અનામત રહી પછી વધતી જાય, એટલે આ શક્તિઓ બધી જ પાછી ગેઇન કરવાનો ઉપાય જ આ છે। અનંત અનંત શક્તિઓ પણ આ રોંગ બિલીફથી, અથડામણથી, તે વિકારી અથડામણો અને આકર્ષાઈ અથડામણો શક્તિઓ બધી તૂટતી ગઈ છે, હવે પાછી ગેઇન કરતા જવાનું। સંભાવે નિકાલ, નિર્દોષ દ્રષ્ટિ, અકર્તા, શુદ્ધાત્મા, 5 આજ્ઞા સંયમમાં રાખે, નવી શક્તિ ખતમ થવા દે નહીં, જૂની શક્તિ રિકવર થતી જાય, આવરણ ખસે એટલે પોતાની શક્તિ પ્રગટ થતી જાય, અને એ શક્તિ એવી પ્રગટ થાય કે બીજી વખત અથડામણમાં ક્ષમતામાં સહેજે રહેવાય, નિમિત નિર્દોષ દેખાય, હિસાબ પૂરો થયો ઉપકારી લાગે, એટલે સંયમ મલ્ટિપ્લિકેશનથી સંયમથી શક્તિઓ વધતી જશે। વિષયનો વિચાર આવ્યો, તન્મય આકાર થયા એટલે સંયમ શક્તિ તૂટી, તપ થવા દીધું કે ના ગમે તે થાય મારે એમાં ખેંચાવવું નથી, સુખમાં લાલચમાં આવવું નથી, આત્મસુખમાં રહ્યા તપમાં રહ્યા તો એ સંયમ પરિણામ,
એમ પેલો ગોદો મારી ગયો તો હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને સીધો કરી નાખું. ના ચૂપ, બુદ્ધિ ગમે તેટલા તોફાન કરે, મારે હિસાબ બાંધવો નથી, નવો છૂટવું છે. અને મેં ભૂલ કરી તેનો દંડ આવ્યો છે, દંડમાં નવો ગુનો બાંધવો નથી. તો છૂટતા 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 સંયમ પરિણામથી શક્તિઓ વધતી જાય, ધીમે ધીમે સંભાવે નિકાલ કરતા ગયા તો વિતરાગતાનું સ્ટેશન આવે. અનંત શક્તિઓ હોવા છતાંય કોઈ જાળે કકડાટ નહીં, દખલ નહીં, વિતરાગ. અને સમજાય ભગવાન મહાવીર કેટલી પાવરફુલ અનંત શક્તિઓ ધરાવતા હશે, છતાંય સમજી ગયા કે ઓહો, મેં મોકલેલું શિશુ રેડેલું તે પાછું આવ્યું, જમા કરો. બોલો, અનંત શક્તિ એક ફૂંક મારે તો પેલો ખલાસ થઈ શકે, પણ ના, તપ કર્યું, હિસાબ પોતે બાંધેલા, પોતે ગુના કરેલા, દંડ ભોગવી લીધા, મુક્ત થયા, મોક્ષે ગયા. કાયમ માટે આ જ ઉપાય છે. સંસાર છૂટતો જાય, કર્મો છૂટતા જાય, મોક્ષ માટે આગળ વધાય. રશ્મિ પટેલ, શિવલાલ ચોવટિયા. સિદ્ધાનંદ પૂજ્યશ્રી, હા હા, અંદર લખ્યું છે, લખ્યું તો છે. દોષનું એક્સટેન્શન એટલે થોડમાં પહેલું દોષનું એક્સટેન્શન એટલે એ સમજવું છે, પછી બીજું દોષ પેન્ડિંગ એ સમજવું છે. હવે એ બે પહેલાં સમજાવું. એટલે આપણે ઉપરાણા લઈએ, કષાયનું રક્ષણ કરીએ, આપણા મોહનું આપણું ધાર્યું કર્યું, એમાં કરવું તો પડે જ ને, એ લોકો કહેતા નથી તો સમજતા જ નથી. એટલે આપણો જે અભિપ્રાય છે કે એ વાંકું કરે તો આપણે એને ઠપકારવાનું, વડવા તો પડે જ, નહીં તો સુધરે જ નહીં આ લોકો. અને મારી એક આંખમાં પ્રેમ હોય છે, મારી એક આંખમાં કડકાશ હોય. નિરૂમા આવું જ કરતા હતા. ઓહો હો, આ તો કેટલાક લોકો એવું કહે કે નિરૂમાની જેમ હું પણ હવે બસ પ્રેમથી જ વશ રાખવાના, અને ભૂલ કરે તો આંખ બીજી આંખથી કડકાશ દેખાડી ઠેકાણે લાવવાના. અલા, આપણા નિરૂમા 1000 પ્રતિક્રમણ કરતા હતા, બિફોર અને આફ્ટર. આપણે કશું કરતા ના, સીધો થયો એનો ગરવરસ ખાતા હોઈએ, અને કોઈ કહે ને આવી ભૂલ કર, જો મગજ મારી ના કર, તમે એક તો સુધારી શકતા નથી, કામ બગડતા હોય, દાદાનું કામ બગડે, હું ના ચલાવી લો. જો એટલે મેં પેલો અભિપ્રાય છે કે આ કામ બગાડે. હવે કામ બગાડે પોતાની વ્યૂ પોઈન્ટનો હોય, એની કંઈ એને 10 જણાને પૂછે બરાબર જ છે, આવું જ હોય, આવું જ હોય, ધીમે ધીમે આવું જ કરે, બરાબર છે. અને આ ભાઈને વાંકું દેખાયું હોય, એટલે પોતાને વાંકું દેખાય છે ને, પોતાની મેં કશાઈ દ્રષ્ટિ છે. અને એ અભિપ્રાય ના થ્રુ પોતે જુએ છે કે આવું હોય ના ચલાવાય, પોતાનો માનેલો અભિપ્રાય છે. અને એ અભિપ્રાયનું રક્ષણ પોતે કરે છે કે વઢે એમાં શું ખોટું, કરવું જ પડે, વઢવા જ પડે. અને એ ભાગથી એક્સટેન્શન એટલે શું, તો કે એ દોષ એને જબરજસ્ત રક્ષણ કર્યું. આપણે સામાને તોડી પાડીને, આર્ગ્યુમેન્ટ કરીને, એટેક કરીને પેલાને એક તો વઢે છે, પેલો દુઃખી થઈ ગયો, રડી પડે છે, અને પેલો કોઈ એને કે આવું ના કરીશ તો એને તોડી પાડે છે. કેટલું ચીકણો પોતાનો અભિપ્રાયને ગાઢ કર્યો. અને એ અભિપ્રાય વારંવાર એને એનો એવો જ વ્યવહાર બધા સાથે, કોઈ કમિટીમાં બેઠો હોય ત્યાં જ ડખો કરી નાખે, કોઈ સત્સંગમાં કોઈ આર્ગ્યુમેન્ટ કરે, જો તમારે ના ફાવતો હોય તમે બાજુ બેસી જાઓ, બીજા બધાને ચાન્સ આપો, તોડી પાડે. પણ એનો એ અભિપ્રાય આ નિમિત્તે આ વ્યક્તિ સિવાય બીજે પણ આવો જ માલ ફૂટવાનો, ઘણો અભિપ્રાય ગાઢ કર્યો છે. અને એ એક્સટેન્શન કહે છે કે 20 વર્ષ સુધી એનું એક્સટેન્શન થઈ જાય, ઉપરાણું લીધું. એટલે આપણને થાય ખરું ખોટું થાય છે, પણ કોઈ કહે ને કે તમે તો તમારું કમાન તો છટક્યા જ કરે છે, માણસને તમે હાચવી શકતા નથી. જો ભાઈ તું તારું મગજ મારી સાથે ના કહે, તારું સંભાળ, આ બધો આ વ્યવહાર છે, વ્યવહાર આવો જ હોય, એટલે ગમે તેમ કરીને બચાવ કરી નાખે. અને એ અભિપ્રાયને રક્ષણ કર્યા કરે છે, માટે એવા દોષ વારંવાર થયા જ કરશે. પછી આમ થાય મારી ભૂલ થાય છે, ખોટું કરું છું, પણ કે છૂટે બૂટે નહીં. એટલે એ છૂટે ક્યારે? એ પછી એને કોઈ ભૂલ કાઢે ને કે તમે આ ખોટું કર્યું, ના સારું મારી ભૂલ જ છે, બહુ મને પસ્તાવો થાય છે ના. અને બને તો પહેલાં માફી માગ્યા કે ભાઈ મેં આ કડકાશ દેખાડી, તમને વઢી મૂક્યો, તમને રડવું પડ્યું, મારી લીધે મારી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે, માફી માગું છું અને ધ્યાન રાખીશ, નહીં કરું. એટલે પસ્તાવા કરે ને તો પેલું પડતું ટેક. અને દોષ પેન્ડિંગ અહીંયા જ કહેવાય છે કે આ પેન્ડિંગ રહ્યું કર્મ, ચોખ્ખું કર્યું નહીં, પછી બીજી વખત
અને શું થયું, આ નાનો માણસ દખડો, પછી પેલો જબરો કોક ભેગો થાય તો આ જબરા જોડે ટકરાય પાછો, તો બરોબર માર પડે એને, ત્યારે સીધો થાય પછી કે બધા તો ચલાવી લાવે ને એને, એટલે એવો મારે એને, ત્યારે પેલો ત્યારે પછી જો રક્ષણ ના કરે તો પેલો પડ તૂટે, પણ એ તો પછી આખું ટોળું ભેગું થઈને વિરોધ કરે એનો, કારણ એકથી માનતો નથી, એક એક કીધું એને કે આ ખોટું કરે છે, ભાઈ બે ચાર જણા કે તોય માને નહીં, એટલે 50 જણા ભેગા થઈને પછી સામનો કરે કે એને ખસેડો અહીંથી, કાંકરાની જેમ ખકડે છે કાઢો અહીંથી, દૂધમાં સાકરની જેમ સવાનો હોય, કાંકરાની જેમ ખકડ્યો કે, એટલે આવું બધું આ કુદરતી રિએક્શન ઊભા થાય, એટલે રક્ષણ ના કરાય, કોઈ ભૂલનું રક્ષણ ના કરાય. પણ એ નેક્સ્ટ લાઈફમાં કેરી ફોરવર્ડ થાય કે આ લાઈફમાં જ્યાં નહીં ધુએ તો નેક્સ્ટ લાઈફમાં કેરી ફોરવર્ડ થશે, એટલે એને ચારિત્રમોહ એવું કહેવાય. હા, ચારિત્રમોહ કહેવાય જ ને, ચારિત્રમોહ જ કહેવાય, આપણું જ્ઞાન પછી. પણ એ જે એક્સટેન્શન વાળું જે છે એને આપણે બિલીફમાં જ્યાં સુધી ના તોડીએ ત્યાં સુધી તો એ તૂટે ના ને. હા, એટલે પણ અહીંથી પેલું બીજાને દુઃખ આપો છો ત્યાંથી પાછા ફરો, મારો અભિપ્રાય ખોટો છે, પછી કયા કારણથી આવું થાય છે, તો હું સાચો છું, હું વિશેષ છું, આ મૂળ રોગ હોય છે, હું કંઈક ગ્રેટર ધેન અધર્સ, અને જો હું આવું ના કરું ને તો મારી વિશેષતાની કિંમત જ નહીં, આવું અડીએ તો જ લાગે કે આ મોટો માણસ છે ને, આવું કહે ને તો જ અમે સીધા રહીએ, તમારે કેવું જ જોઈએ તમે મોટા, એટલે પોતાનું વિશેષતાનો અહંકાર પોસાય છે. અને એ પણ એ સીધું પકડાવવું મહા મુશ્કેલ, કદાચ બોલે ને તો એમ થયું કે હા ભાઈ મારામાં છે વિશેષતા, બસ હું કંઈક છું, બાપનો બાપ, બધાનો, આખો ગામનો રાજા અને રાજાનો રાજા, પોતાની જાતને કંઈક માની બેઠેલો હોય, કશું બરકત ના હોય ને ત્યારે વિશેષતાનો અહંકાર મોટો થાય, એટલે આવા બધા મૂળ. પણ એ બિલીફ તૂટવી મુશ્કેલ છે, એટલે અહીંથી તૂટવી તૂટે, અભિપ્રાય ફેરવો, કોઈને દુઃખ થાય એ ખોટું કહેવાય, ગમે તેટલું વ્યવહાર બગડ્યો સુધર્યો, હા સમજાવો, ટીમમાં ભેગી થઈને ચર્ચા કરો, પણ આક્ષેપ આપો, આઘાત પેલાને વાગે ને દુઃખ થઈ જાય એ હદે ના જવાય આપણાથી. એટલે પૂજ્યશ્રી હમણાં સેવામાં શરૂઆતમાં 2-3 દિવસ એટલા બધા ક્લેસીસ થતા હતા, પછી જ્યારે આપણો સત્સંગ 2 દિવસ એવો જ નીકળ્યો, એની ઉપર જ નીકળ્યો, એટલે પછી બધા ટીમમાં પહેલાં તો અથડાતમણ જ થયા કરે, કોઈને ખબર જ ના પડે એનું સોલ્યુશન કઈ રીતે લાવવાનું. એટલે તમે જે કહ્યું ને કે શક્તિઓ વેડફાઈ જાય છે, એવું જ થતું હતું. સામ સામે ટકર, મારી 10 શક્તિ પહેલાની 10 શક્તિ, ભૂલ કાઢવામાં 10-10 ની, દેવની 10-10, 20-20 શક્તિ તૂટી જાય, એવું જ થતું હતું. એકબીજાને પૂરક થાવ, એકબીજાને કહે ને બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરો, વ્યક્તિ જોડે અભેદતા અને પ્રેમ રાખો, 10-10, 20 શક્તિથી કામ થશે, બોલો. એટલે ખબર જ નથી પડતી કે આ થાય છે કેવી રીતે બધાને ક્લેસીસ. પછી સત્સંગ સાંભળ્યા પછી બધાને એટલું બધું રિયલાઇઝ થયું કે ના ખોટું થયું છે, એટલે એનું સોલ્યુશન પછી લાયા કે આમાં પેલા રસોઈયા ભેગા વધારે થઈ ગયા છે અને પેલા કામ કરનારા ઓછા છે, એટલે એકબીજાને ક્લેસીસ થયા કરે, બધા સેટ, પછી સામાન કોણ ઉપાડે. ખરેખર છે ને શેઠ એનું નામ કહેવાય, નોકરનો નોકરની જેમ રહે ને એનું નામ શેઠ, દાસનો દાસ થઈને સેવા કરે એ ખરેખર મોટો કહેવાય. એટલે આપણે તો તરત આપણું બદલી નાખવાનું, કાઉન્ટર વેટ મૂકી દેવાનું કે ના હવે આ મુશ્કેલી છે, ચાલો હું સેવા કરીશ શેઠ ની, હવે શેઠ જે સરસ તમે સંભાળો હું તમારી સાથે છું. એટલે રસોઈયા પછી ઓછા કરી દીધા, એટલે એવું થયું કે ના હવે 2 જણ જ રાખીએ, એમાં પછી ધીમે ધીમે હવે સોલ્યુશન આવતું જાય છે એનું એનું, એટલે હવે બહુ સરસ બધા સારી રીતે સેવા કરે છે, બહુ સારું છે. અને પેલું લખ્યું છે તે એ પછી લઈએ ફરી. હા, શિવલાલ ઠુમર આરતી. જય સચિદાનંદ. શિવલાલ બોલો. પૂજ્યશ્રી, 1 તારીખે સાંજે અનુભવના સત્સંગમાં તમે કહ્યું હતું કે મને ઘણું ખરું સતની સમૃદ્ધિ અને જગની વિસ્મૃતિ રહે છે, અને એથી આગળ ડિમ્પલભાઈએ એવું કહ્યું હતું કે અત્યારે પૂજ્યશ્રીનું એવું સ્ટેજ આવ્યું છે કે પૂજ્યશ્રીની હાજરીથી અને દ્રષ્ટિથી જ સામેની વ્યક્તિમાં ફેરફાર થઈ જાય છે અને દાદા દાદા કરતો થઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે આવું આ જે સ્ટેજ આવે છે એ લાંબો ટાઈમ સ્પષ્ટ વેદનમાં રહેવાથી આવે છે કે અંદર એવું શું તમારામાં ફેરફાર થાય છે કે આવું સ્ટેજ આવ્યું એમ? હું તો એટલું સમજુ કે દાદા ભગવાનનું યોગ બળ એટલું બધું કામ જબરજસ્ત કરી રહ્યું છે કે દાદા ઊંધું યા તો સીધું બોલશે ને તો એનું કલ્યાણ થઈ જશે. આપણે તો બધા એટલા ચમચા ચમચીઓ, બોલવા જેવું નહીં બહુ.
આપણે કચરા સાફ કરી ધીમે ધીમે આપણી પ્રગતિ કર્યા કરી. બાકી મૂળ દાદાનું ઐશ્વર્ય કામ કરી રહ્યું છે. દાદા કહેતા કે આ દાદાનો અમે આખો દાડો દાદા ભગવાનને નમસ્કાર કરીએ, દાડામાં હજાર હજાર વખત તો દાદા ભગવાન અમે પ્રાર્થના કર્યા કરતા, ભાઈ તમારું કોઈ પણ દાદા સવળું કે ઊંધું બોલે એનું કલ્યાણ કરજો, લાખો વખત કર્યું હશે એમણે પ્રાર્થના. એ યોગબળ કામ કરી રહ્યું છે. પણ તમારામાં કંઈક એવું અંદર ફેરફાર થયો હશે ને કે જેમ ઓલા ખાંડની મીઠાશમાં કેમ કીડીઓ ખેંચાયા રાખે હે, એમાં મહાત્મા તમારે આમ નજીક ખેંચાયા રાખે હે. એટલે આ દાદાની કૃપા, નિરૂમાનો આશીર્વાદ અને મહાત્માનો પ્રેમભાવ, બધું ભેગું મળીને ચાલીસ ગાડી આપણી. ના સમજાયું? ના, એ તો બરાબર. આખી બીજું કશું ફેરફાર નહીં આવે એનું એ જ. ખીચડી હવે પેલા ભાખરીને શાક ખાતા હતા, હવે ખીચડીને કઢી ખાઈએ છીએ. દાંતની તકલીફ પડે એવું તો પોતે એવું તો બધા એવું નથી હજી. અને પૂજ્યશ્રી, આ જે પરિણામ ઊભું થાય એ આત્માનો ગુણ કહેવાય કે પૂતગલનો ગુણ કહેવાય? આ એ તો આ બધું કહે ને કે જેમ જેમ કસાય ખાલી થતા જાય ને તેમ તેમ પણ આ પરિણામ ઊભા થાય. એટલે આત્માનો ગુણ એ ના કહેવાય, પૂતગલનો એ ના કહેવાય. આ વિભાવિક કસાયો વિભાવિક ગુણ કહેવાય. અને કસાય ખલાસ થાય તો પછી પ્રેમ ને વિતરાગતા ને કરુણા ને બધું ઉત્પન્ન થાય. પણ મૂળ આ કે ને મારી આવડતનું ફળ નથી, મેં મહેનત કરીને મને મારે બસ બધા નામ કરી નાખું ને એવું કંઈ એનાથી થયું નથી. એ કૃપાનું ફળ છે અને દાદાનું ઐશ્વર્ય કામ કરી રહ્યું છે. અને એ બળથી આજે આખો જ એકે શબ્દ મારી પાસે હતો જ ને આ જ્ઞાનનો, એમનો જ આ નિરૂમાએ મને રત્નોની ખાણમાં કે છે ચાલો તોડી ફોડીને રત્નો બહાર કાઢો અને લોકોને પહોંચાડો, એ કામ ચાલે છે. પણ એમાં કૃપા ઉતરી, કૃપાનું ફળ છે આ બધું. દાદાની કૃપા તો ત્યાં ઉતરી હોય ને કે દાદાની આજ્ઞા પાડી અને જે વચ્ચે તપ આવ્યું એ જબરજસ્ત તપ કર્યું ત્યાં સિદ્ધિ ઉત્પન્ન થાય ને. એટલે મૂળ દાદાનું છે બધું. આ તો નહીં, આ સ્પીકર બોલતું હોય ને ત્યાં તમે સાંભળતા હો ને ત્યાં જ કેટલાક તો છે ને પેલું નહીં સ્ક્રીન પર દેખાતો ને ત્યાં જ જોયા કરતા તો ત્યાં ફૂલ નાખે જોઈ શકે. અરે અહીં સ્ટેજ પર બેઠા એને જુઓ ને તો પેલા દેખાય છે ને એ જ નહીં સમજાયું એવું. પેલા ભૂંગળા પાસે બેસીને પછી હાર બાર પહેરાય ને કેટલું સરસ બોલે. અરે ભાઈ ભૂંગળું નથી બોલતું, એ કોઈક બીજા બોલે છે. ભૂંગળાની ઉપર લોકો પૂજા કરવા બેસી જાય એવા લોકો. યોગિતા ગવાંડે, ઠુમર આરતી, યુવરાજ જાડેજા, જય સચ્ચિદાનંદ. આપણે એક બાજુ શુદ્ધાત્મા બોલીએ અને બીજી બાજુ સામે આપણા કષાયો થતા જાય છે, તો આપણે એમાં જ્ઞાનીને છેતરીએ છીએ એવું મેં સાંભળ્યું. સીડી કષાયોનું રક્ષણ કરો તો છેતર્યા કહેવાય. કષાયના વિરોધમાં બેસો, ઉપરથી સ્વીકારો કે આ ભૂલ છે મારી, ન કરાય મારાથી આવી ભૂલ, તો પછી તમે જ્ઞાનીને સિન્સિયર છો. કોઈ કહે ને ઘરમાં કહે ને હસબન્ડ કંઈ ભૂલ કાઢે તો આપણે શું કરીએ? ભૂલને નથી રક્ષણ કરતા ને તો પછી તમે જ્ઞાનીને સિન્સિયર કહેવા. અને વાઈફ હસબન્ડને વડી મૂકે ને ભૂલનું રક્ષણ કરે તો જ્ઞાનીને છેતર્યા. થોડું વધારે સમજાવો. એટલે આ ભૂલનું રક્ષણ નથી કરવાનું. ભૂલ કેવું છે? કાઢવા માટે તો આપણે ભૂલ કાઢવા માટે તો સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ. સેવા કરતાં કરતાં ભૂલને રક્ષણ નથી કરવું. ભૂલ ઊભી થશે, ઉથડામણ થશે એટલે ભૂલો પ્રગટ થશે. જેમ વરસાદ પડે એટલે કચરા ઉગે, ઉગે એટલે આપણે ઉખેડીને ફેંકી દો. એ તો આ ઉગશે પછી ચોખ્ખું કરો. અને એ ચોખ્ખું શું છે કે અહંકારનું સ્વરૂપ એવું છે, બુદ્ધિ હંમેશા રક્ષણ કરે. હું સાચો છું એટલે કઈ રીતે હું સાચો છું એનું રક્ષણ કર્યા જ કરે. અને એ અહંકાર બુદ્ધિનું ચલણ છે ને ત્યાં સુધી જાગૃતિ પ્રજ્ઞા બધું દટાઈ જાય, પછી ઊંચા જ ના આવવા દે એને. એટલે બુદ્ધિ નડે છે એ સમજવાની જરૂર છે. કે આપણે શુદ્ધાત્મા છીએ બોલીએ છીએ તો પછી શુદ્ધાત્માનું રક્ષણ કરવાનું. પાંચ આજ્ઞાથી શુદ્ધાત્માનું રક્ષણ થાય અને આ કષાયોનું રક્ષણ પેલી બુદ્ધિને અહંકાર કરે છે. અને ત્યાં પછી આપણે
ભાન થવું જોઈએ કે અરે આ કોનું રક્ષણ કર્યું આપણે. પહેલાં કહે છે તો આપણે એને તોડી પાડ્યા, બિચારો રેડ સિગ્નલ તોડી નાખો એટલે ગાડી પછી ઊભી રહેવાની જ નહીં ને, પછી જાય ખાઈમાં નીચે. એટલે આ ઉપકાર છે, રેડ સિગ્નલ એટલે ઊભા રહેવું જોઈએ, ગ્રીન થાય તો જવું જોઈએ. તો બૂમ પાડે છે કોઈ તો સમજવું જોઈએ કે કંઈક આપણી ભૂલ થાય છે, કોક કોઈને કેમ બૂમ પાડવી પડી, માટે હવે સોલ્યુશન લાવો. આ કશાય એવું પ્રોડક્શન છે અને આ મન બુદ્ધિ ચિત્ત અહંકારે આપણને ઇફેક્ટ આપે છે, તો પણ એટલે આ ઇફેક્ટમાં કેમ આપણે ભળી જવાય? હા, આપણે પ્રોડક્શન કર્યું ને પછી બાય પ્રોડક્શન સારું, એટલું રિઝલ્ટ સારું લાગે. વ્યાજનું વ્યાજ કિસ્સામાં બાબા ને બાબો એવું મીઠું લાગે, દાદી દાદી બોલે છે, બોલે બેટા દાદી, તો એટલું સારું લાગે ને. પણ આ મન બુદ્ધિ ચિંતકાર આપણે જ ઊભા કરેલા છે, એટલે આપણા જ પક્ષકાર. એ બધા અહંકારે પેદા કરેલું છે, અહંકારને બુદ્ધિનું. એટલે ગયા ભાવમાં અજ્ઞાનતા હતું, એમાંથી કશાય ઊભા થયા મન બુદ્ધિ. હવે એ બધું નહીં, આ દેહમાં જરા કંઈ છરી વાગી તો ચાર દાડામાં રૂજાવા માટે કેટલી મહેનત કરે છે. આ દેહનું રક્ષણ કરનારા અહીં ઉત્પન્ન થઈ જાય અંદર. એવું જે જે ઉત્પન્ન થયું છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, તે આ બધી અહંકાર જરાક ભૂલ કરે એટલે આ બધા ફરી વળે બચાવ કરવા માટે. એટલે કુદરતી હોય જ, આપણે એના પક્ષમાં નહીં રહીએ. આપણે આપણી રોંગ બિલીફ તૂટી કે હું હવે આ ચંદુ નથી, હું શુદ્ધાત્મા છું. હવે આપણે રક્ષણ આત્માનું કરવું છે, જાગૃતિનું રક્ષણ કરવું છે, બુદ્ધિ અહંકારનું દોષનું પ્રકૃતિનું રક્ષણ કરવું છે. અને એ હવે પુરુષાર્થ શરૂ થયો. જોર મારો પેલી બાજુ ખેંચી જશે, એટલે જેટલે કહે ને આમ આમ એવું મશીન ફરે, આમ ઊંધું ફરે, સમજાય નહીં, આવરણ આવી જાય, ઊંઘ આવવા માંડે, જોર મારવું પડે કે ના ઊંઘવું નથી, ઊંઘવું નથી, પછી ધીમે ધીમે બહાર નીકળી જવાય. પણ એ ખેંચાવું એ છે ને બહુ અઘરું લાગે છે પ્રેક્ટિકલમાં. આમ આપણે થિયરીમાં તો લાગે કે આ સહેલું છે, આપણે આવું કરીશું. પણ નાની નાની શરૂઆત કરો, નાના નાના પ્રસંગમાં તો જીતો. કરતાં કરતાં 2×2=4 શક્તિ ઉત્પન્ન થશે, 3×3=9 શક્તિ ઉત્પન્ન થશે, પછી ધીમે ધીમે જીતીશું. પણ આપણે મેં ઉપરાણું થઈ ગયું ને તોય મેં સમજવાનું કે આ બુદ્ધિ અહંકારે ઉપરાણું લીધું, ખોટું થઈ ગયું. અહીંથી પણ તમે એક સ્ટેપ ઉતરીને પણ પાછા ફરી શકો કે હો આ ઊંધી ભૂલ થઈ ગઈ છે, આ ના કરાય. વાળી આવો તો વાળી આવો, ના વાળો તો મહીથી પસ્તાવાલો કે અરે રે આ ભૂલી રક્ષણ થઈ જાય છે, ભૂલ છે, ખોટું કહેવાય. એમ કરતાં કરતાં જીતીશું. એટલે હમણાં તો એવું થાય કે આપણે સામે કોઈ પણ કસાય થાય ને તો આપણે તરત અંદર ખબર પડે છે કે આ ના થવું જોઈએ. આ નીકળી એટલે નીકળે છે ને તો આમ એવું નથી થતું કે આ જાગૃતિ કેમ ના રહે, પાછળથી બહુ પસ્તાવો થાય. હા, એ સારું કહેવાય. પણ પસ્તાવો થાય, જાગૃતિ હોય, ખોટું થઈ ગયું, પણ કોઈ ભૂલ કાઢે ને તે આવું કર્યું, આવું કરાતું હશે, જો ગમે તેવું કરું, મને તમારે કહેવાની જરૂર નથી, તમે તમારું છો, તરત રક્ષણ કરી નાખે. એટલે એ રક્ષણ જરા છંછેડે ને તરત બચાવ કરી નાખે છે, ત્યાં જાગૃત રહેવું છે. તો એ જાગૃતિ કઈ રીતે વધારવાની? ના, એટલે આ ખોળ પછી પણ આવીને જાગૃતિ તો ધીમે ધીમે શક્તિ વધશે કે અરે આવું રક્ષણ થઈ ગયું, ખોટું કહેવાય. પછી શક્તિ માગો, હે દાદા ભગવાન આવું રક્ષણ ના કરું એવી શક્તિ આપો, ભૂલનો નિકાલ કરું, ચોખ્ખા થવાય એવી શક્તિ આપો. એનું કરતા કરતા તૂટશે એટલે એનાથી કઈ પરાક્રમ ભાવમાં આવવા માટે શું કરવું જોઈએ? હા, જ જાગૃતિ રાખો કે ભાઈ આ રક્ષણ કરવા નથી. અને પછી કલાક સામાયિકમાં 2 કલાક તે દાડે કાઢો, એક જગ્યાએ દાડે કે 5 કલાક કાઢો, કે છે આવા બધા દોષો તમે સામા થાવ, દોષોને એક પણ દોષ ફરી થવો જ ના જોઈએ. એટલે આપણું પુરુષાર્થ કાચો પડે છે. એ તો પ્રકૃતિ તો જોર મારશે ઊંધું. રક્ષણ તો એવું થાય છે કે ફાઇલોનો ભીડો છે ને આટલો બધો, એટલે નથી થતા સામાયિક. ના, આપણી અણસમજણ છે. ફાઇલોનો ગમે તેટલો ભીડો હોય તો કે ખાડામાં પડે છે, કૂવામાં પડે છે, કોઈ સમજે કે પડી જવા મરી જવાશે એટલે ત્યાંથી પાછો ફરે. એટલે આ બધી બચાવને પણ સમજવું જોઈએ કે આ બુદ્ધિ રક્ષણ કરે છે, ખોટું છે. આપણે જેને છૂટવું છે એણે આ બચાવનું કરાય નહીં, એણે છૂટવાના રસ્તા પકડવાના હોય. આ છૂટવું, આ બુદ્ધિ અહંકાર છૂટવું નથી, સંસારમાંથી નીકળવા દેવું નથી, એનું રાજચલણ છૂટવા દેવું નથી. આપણે જેને છૂટવું છે એણે આપણે નક્કી કરવું કે આ ઊંધા ચલાવનારાના પક્ષમાં આપણે ટેકો આપવો નથી. એક દાડો જીતીશું આપણે. શક્તિ આરતી ઠુમર યુવરાજ જાડેજા. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, પ્રેમ અને મોહ વિશે સમજવું હતું કે પ્રેમ ક્યારે કહેવાય ને મોહ ક્યાં સુધી કહેવાય? કેમ કે તમારે કહેવું કે બધે પ્રેમ સ્વરૂપ અને મોહ ક્યાંય નહીં, ને જ્યારે અમારે મમ્મી પપ્પા ફ્રેન્ડ્સ
બધે મોહ તો પૂરેપૂરો અને છેવટે સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ તો ક્યાંય હોય જ નહીં. એટલે પ્રેમ એટલે શું છે કે જેમાં આસક્તિ ના હોય, ભૂલ કાઢવાની ના હોય, અપેક્ષા ના હોય, આક્ષેપો ના હોય, કન્ડિશન ના હોય. અને મોહમાં તો શું, એના તારા ભલા માટે જ કરું છું, પછી પેલો મરવર ગાંઠે નહીં ને એટલે ઝઘડી પડે એની સાથે. તે આસક્તિવાળામાં કકડાટ હોય જ, આસક્તિનું ફળ જ ઝઘડા. એટલે મોહ એ કહે ને કે એ પ્રેમમાં વિતરાગતા હોય અને આમાં રાગ દ્વેષ હોય મોહમાં. એટલે કેવું કે મમ્મી પપ્પા હોય કે ફ્રેન્ડ્સ હોય, એટલે ક્યારેક યાદ આવે મમ્મી પપ્પા હાથે તો એવું ખબર પડે કે હજી આમાં ક્યાંક મોહ છે, એટલે આ વસ્તુ થોડી ઘણી અંદર ખૂંચે છે. ક્યાંક નહીં, આખો મોહ છે એટલે એ ખૂંચે રાખે એમ. દુઃખ દેવા આપણે હમણાં આટલો લેવલ સુધારો, પહેલું બે લેવલ સુધારો. દુઃખ આપવા નથી, એની આપણી પર રાગ હોય, જબરજસ્ત અપેક્ષા હોય તો આપણે અકળાવવું નહીં કે આટલું બધું શું મગજમારી કરો છો. આપણે સમજવાનું કે એમનું આ છે, મારે એમની સાથે સંભાવે નિકાલ કરવો છે. ધીમે ધીમે પછી મોહ ઓગળતો જશે ને અંશે અંશે પ્રેમ વધતો જશે. એટલે ખબર કેમ પડે કે મોહ ઓછો થાય છે કે પ્રેમ સ્વરૂપ રહેવાય છે કે એમ? ડિમાર્કેશન શું, અપેક્ષા ઓછી થાય ને, આક્ષેપો ને અપેક્ષા, એટલે પછી ધીમે ધીમે મોહ ઓછા થશે. અપેક્ષા પૂરી ના થાય એટલે કકડાટ થાય ખરો? અપેક્ષા એટલે હા, એટલે એ લોકોને અપેક્ષા હોય આપણા પર કે એવું કંઈ થાય ખરું, પછી આપણે ચીડાઈએ ખરા? હા, કે ચીડાઈ જવાય, એ નબળે આપણી. એ તો લાખ અપેક્ષા રાખે, પણ આપણે વિતરાગ રહેવાનું હોય તો આપણે એની પર દ્વેષ કર્યો એટલે આપણી નબળે. એ દ્વેષ ખલાસ થઈ જશે, પછી રાગ ખલાસ થશે, પછી પ્રેમ શરૂ થશે. એટલે દ્વેષ પહેલાં જીતો, દ્વેષ ખલાસ કરો. વિથ દ્વેષ નિશ્ચયથી થયા, વ્યવહારથી પણ થાવ. અકળામણ નહીં, અભાવ નહીં, દ્વેષ નહીં, પછી રાગ અપેક્ષા બધી ઉપાડો. દોષ દેખાય, દુઃખ અપાય, એ પહેલાં ખલાસ કરો, પછી અપેક્ષા પૂરી ના થાય તો કકડાટ ના થાય, પછી ધીમે ધીમે વિતરાગ થઈશું. ત્યારે સંભાવે નિકાલ કરતા થયા પછી અંશે અંશે પ્રેમ વધે. એટલે પ્રેમનો ધ્યેય રાખવાનો છે. અને આ કચરાને ધીમે ધીમે ધ્યેય નિરૂમા કે ને, પ્રેમથી રહેજો બધા સાથે, તો એ શરૂઆત કરો અહીંથી. અને ઓલું કેવું કે તમારે પ્રેમ સ્વરૂપ હોય તો લુખ્ખો વ્યવહાર ન લાગે. તો અમે એવું થાય કે આ વ્યવહાર અમારો તો શુષ્ક આમ લુખ્ખો વ્યવહાર થઈ જાય. હા, એ જરા માન આપે ને તો રસાળ થઈ જાય, ને અપમાન કરે તો લુખો થઈ જાય. હા, એ મૂળ માનને લીધે આપણું મોહ પોસાય તો સારું સારું લાગે, ને મોહ ના પોસાય તો ઝઘડી પડીએ. એટલે એ ભૂલ મેં કશાયોના આધારે વ્યવહાર થઈ જાય છે. તો મોહ ન થાય ને પ્રેમ સ્વરૂપ રહેવાની શક્તિ આપજો. જય સચિદાનંદ. અંજસી ગોસલિયા, રાધિકા પરબડિયા, હરબાળા, હિતેશ પટેલ, જય સચિદાન પૂજ્ય શ્રી, હરબાળા. આપતાવાણી 9, પાના નંબર 428. છતાં રહ્યું પોતાપણું. આ જ્ઞાન લીધા પછી હું ને મમતા તમે છોડી દીધા, પણ પોતાપણું નથી છોડ્યું. મારાપણું અને પોતાપણું એ બેમાં ફેર શું છે પૂજ્ય શ્રી? એટલે પોતે આજે વાઈફ મારી છે ને હું ધણી છું, હવે હું છું ને એ પોતાપણું છે. વાઈફ મારી નો હોય, મારી નો હોય, બધું બોલે ખરો, પણ જરા કંઈક થાય ને મોડી આવીને કંઈક પાછું પેલું શંકા ઉભી થઈ ગયા, મારી હોય ભાવ. એટલે પોતાનું ધણીપણાનો અહંકાર એને છોડી નથી શક્યો છું. એટલે પોતાપણા બધા છે, મમતા ઓછી થઈ, પછી આ ક્રોધમાનમાં આવેલો પોછા કરી હોય, પ્રતિક્રમણે કરે, જરા પેલા અહંકાર પર સળી થાય ને તો ભડકો થાય આખો. એટલે પોતાપણું સ્ટ્રોંગ ઊભું છે હજુ, એ ધીમે ધીમે ખાલી થશે. એ અહંકાર છે એક જાતનો, સૂક્ષ્મ તર લેવલનો અહંકાર. એટલે એ જામી ગયેલો છે હજુ, અને એ કુદરત તોડી જ રહી છે ને, રોજ તોડતી હોય છે. આપણે રક્ષણ ના કરીએ તો તૂટ્યા કરશે. પછી આગળ 453 જ્ઞાન,
જ્ઞાની દશાનું પ્રમાણ પોતાપણું જાય ત્યાર પછી વાણી નીકળે, જેટલું પોતાપણું ઘટે એટલી વાણી ઉત્પન્ન થઈ જાય અને તે વાણી સાચી હોય, બાકી ત્યાં સુધી બધી વાણી ખોટી. આ બહાર તો આપણા જ્ઞાનના લીધેલા સિવાય બીજે બધે તો પોતાપણું હોય અને વાણી બોલે છે, પણ એ વાણી તો વા પાણી જેવી વાણી જ નહીં, એ લૌકિક બધું કહેવાય. અને આપણા જ્ઞાન લીધેલા હોય એમને પોતાપણું જાય પછી જ બોલાય, નહીં તો બોલાય નહીં. હવે અહીંયા હું એવું નથી કહેતો કે તમારે પ્રકૃતિનું રક્ષણ ના કરવું, એટલે પૂછે શ્રી પોતાપણું જાય પછી જ બોલાય મહાત્મા હોય. હા, એટલે મહાત્મા હોય તો બહુ બોલવાની જરૂર જ નહીં, સાધારણ સાધારણ અનુભવ થયા હોય એટલું કેવું આપણે કે ભાઈ દાદાનું જ્ઞાન લીધું, મને સારું લાગે છે, તમે આવજો, આ અનુભવ થયા, બેઝિક વાતો કરતાં કરતાં ચલાવવાનું. કે આપણે આપ્તપુત્ર આપ્તપુત્રીને સોંપ્યું છે, પણ એ લોકોને એક ટેમ્પરરી લાઇસન્સ કે ભાઈ આધીનતા રાખીને થોડુંક પૂછીને ચાલજો આગળ, અને ધીમે ધીમે તમારો કચરો કાપતા જજો, ધીમે ધીમે ઉપર ચડતા જજો, દાદાનું કામ કરતા રહેજો, એમ કરતા કરતા આગળ જાય છે. આ સવાલ એટલે ઊભો થયો, હરબાળા અમને એક નવી સેવામાં જોડાય છે અક્રમ ટ્યુટરમાં, તો ત્યાં અમારે સ્કૂલમાં જઈને બાળકો સાથે આપણે સાચાવીઓ સમજાવી હોય દાદાના પ્રતિનિધિ તરીકે, તો ત્યારે અમારે કઈ રીતે જાગૃતિ રાખવી ને વાત કરવી? હા, એ પણ બને ત્યાં સુધી આપણે બહુ બેઝિક અને નાનકડી વાતો કરીએ છીએ, અઘરી અઘરી વાતો, અને પછી હું જાણું છું અને મને આટલું બધું ખબર છે ને તમે લોકો આ ટીચરો શું જાણે બધું, એ બધું એવું ના થવું છે. એ પેલું આપતાવાણી ખરી ને આઠમું, નવમી આપતાવાણીમાં આઠમું ચેપ્ટર છે ને પેલું જાગૃતિ અને પૂજાની કામના કેવું છે, એ વાંચી રાખવું. એટલે આપણે બુદ્ધિ અહંકાર કશા એ બધા કંઈ ખલાસ થયા નથી, આ એક સંજોગ મળ્યો છે, દાદાનું કામ કરીએ છીએ, તો બેઝિક અને ફંડામેન્ટલ વસ્તુ આપવી, આપણા અનુભવમાં આવેલું એટલું આપશો તો હિત થશે. બાકી બીજું બધું આપણે કહે ને જાણપણાનો શો અપ કરવા જઈએ અને ઇમ્પ્રેશનો પાડવા જઈએ ને બધાને આમ થઈ જાય કે ઓહો કેટલા મોટા જ્ઞાની જેવા છે, જબરજસ્ત જ્ઞાન છે, એવું બધું લાવવું નથી. હું તો નાનો માણસ છું અને થોડુંક આ તો હેલ્પ કરવા આવ્યો છું, આ પેમ્પલેટ બધા લાવ્યો છું દાદા ભગવાન, તો બધાને એવું નાની વાત કરીને આપણે નીકળી જવું છે. બહુ મોટે પાયે પોતાની કહે ને જાણપણું એ પછી વિશેષતા માન પૂજાની કામના એ બધું પછાડી નાખશે. એટલે આપણે સાચવી સાચવીને દાદાનું કામ કરીએ છીએ, એટલે આપણું બગાડવું નથી, લોકોને અંગુલી નિર્દેશ કરું છું. આપણી ઇમ્પોર્ટન્સ ના થયું છે કે મને પૂજો, આપણે કહે ગો ટુ દાદા. આજે નિરૂમા શું કરે, દાદાને ચણ, દાદાનું કામ કર, મારી પાસે નિરૂમાને પાસે જાઓ, હું એમની પાસે મોકલું, દાદા પાસે જાઓ. મારી સ્થાન તો હું એક પેલું ટેલિફોન ઓપરેટર જેવો, કંપનીમાં ફોન આવે પૈસાનું તો ભાઈ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કનેક્ટ કરી દેવાનું, વાત પૂરી થઈ ગઈ, હું જ માલિક છું એવું મને થવું ના જોઈએ. ટેલિફોન ઓપરેટર હા, 500 રૂપિયાનો પગાર લેતો હોય હું, હનુમાન શેઠનો શેઠ થઈને બધાને જવાબ આપે, ચાલતું હશે? એ કનેક્ટ કરી દઉં છું તમને, હા ઇન્ફોર્મેશન આપીશ કે આટલું આટલું છે અને તમારે અહીંયા આગળ વધવું હોય તો અહીં જોડે આવો. એટલે એ આપણે આ નાના મોટા કામ આપણને આવે છે, કુટુંબમાં હોય, આવું કંઈક સ્કૂલ પ્રોજેક્ટ હોય કે આ ઉપર મંદિરમાં ઊભા હોય છે, ઘણા ગામે ગામ જતા હોઈએ, આપણા કંઈક ને કંઈક બધા મહાત્માઓને બીજા સાથે વાત કરવાનો અવસર આવે, પણ જાગૃતિ રાખી સાચવી સાચવીને આપણામાં ખેંચવા નથી, દાદામાં ખેંચાય ઇન્ફોર્મેશન આપવી છે અને આનો અનુભવ આપણો શેર કરવો છે, ધેટ્સ ઇટ. અને બીજું પુસ્તકો આપો, વીસીડી આપો, ટીવીની માહિતી આપો, સત્સંગની માહિતી આપો, આવશે બધા. ના, એ લોકોએ આપેલો છે સિલેબસ ને બધું, એટલે એ પ્રમાણે જઈએ છે. પછી 455 પર કહે છે કે આપોપો હોય ત્યાં સુધી ભગવાનની જવાબદારી નહીં, પોતાપણું ના હોય ત્યારે ભગવાનની જવાબદારી, હા ફૂલ જવાબદારી એમની. હા, એટલા પોતાપણું ખલાસ કરશું ને પછી બધું સંભાળી લેશે કુદરતી રીતે જ બધું, એને આગળ આગળ કશું સાચવવાનું હોય નહીં, સચવાયા જ કરતું હોય, શીલવાન પુરુષ કહેવાય. એને રક્ષણ બધું પોતાને કરવાનું ના હોય, એનું રક્ષણ દેવદેવી હાચવી લે, વ્યવસ્થિત જ એવું આવે કે એને કોઈ વિઘ્ન જ ના આવે. એટલે આમાં હું મમતા પોતાપણું ને આપોપું આવી પૂછે, આપોપું ને પોતાપણું નજીકની એક જ ખાનામાં, એક જ છે, મમતા જુદી વસ્તુ છે. અને હું તો પોતાપણા વગરનો હું એ જ્ઞાની થતો ગયો કહેવાય, એટલે શુદ્ધ આત્મા કે હા જ્ઞાની પદ આવ્યું, શુદ્ધ આત્મા. જય સચિદાન. હિતેશ પટેલ, હરિભાઈ પટોરિયા.
જય સચિદાનંદ. પૂજ્યશ્રી, આ દાદાનું એક આપ્તસૂત્ર છે કે જાણીને છેતરાવું. આખું આપ્તસૂત્ર લગભગ એવું છે કે જે કે તું આખી જિંદગી જાણીને છેતરાઈશ તો મોક્ષ સુધી, એટલે કંઈક મોક્ષ સુધીનો કંઈક ચાવી છે. તો એમાં આપણે અત્યાર સુધી જે જાણીને છેતરાવવા માટે જે દાખલા કે ઉદાહરણ કે દ્રષ્ટાંત આપવામાં આવે છે એમાં બહુ સ્થૂળ હોય છે કે ભાઈ તમારે રિક્ષાવાળા સાથે ઝગઝગ ન કરવી, શાકવાળા સાથે ઝગઝગ ન કરવી, કે પણ આ જે સ્ટેટ મોક્ષ સુધી લઈ જવાનું છે તો એમાં એનો આખો ગૂઢાર્થ કંઈક બહુ એ સમજવાની. એટલે આટલું જ આ બુદ્ધિનું ચલણ છે ને એ છેતરાવા ના દે. એ હોશિયાર બુદ્ધિ હોય છે, એટલે હોશિયાર માણસ હોય એની બુદ્ધિ કેટલી શાર્પ હોય, બરોબર, કોઈ છેતરી પાડે કે ના, છેતરાય નહીં, બીજાને સીધો કરી નાખે. તો કે એ જે બુદ્ધિ ને ખલાસ કરવી હોય તો જાણી જે એને છેતરાતા જજો. નહીં કે આપણે નથી કહેતા કે મેં એને હેલ્પ કરીને એણે તો મને દુરુપયોગ કર્યો, તે છેતર્યો એણે આપણને, વિશ્વાસઘાત કર્યો, દગો કર્યો. દગો કરતો હોય છતાં એની સાથે ઝઘડે નહીં, સમજે કે ભાઈ મારો હિસાબ પૂરો થયો. એ છેતરાય છે પોતે, કેને કે બન્યું તે ન્યાય, મારી સાથે અન્યાય કરે છે, હું અન્યાયનો બદલો લઈશ. તો કે અન્યાયને સમજે કે એવો અન્યાય કરે છે, મારા કોઝિસની ઇફેક્ટ આવી, એનો દોષ નથી. એટલે છેતરાતી વખતે પોતે કંઈ સમાધાન રાખી છેતરાઈ જાય ત્યારે પેલી બુદ્ધિનું જો ચલણ તૂટતું જાય, રાજ તૂટતું જાય, અને બુદ્ધિ ખલાસ થાય તો જ્ઞાનનો દશા પ્રગટ થતી જાય. એટલે બુદ્ધિને ખલાસ કરવા માટે આ ચાવી છે કે જાણી સમજીને છેતરાવ. તમે દાદા કે અમે માનીને માન આપીએ, લોભિયાથી લક્ષ્મીમાં છેતરાઈએ, અને કંઈક છેતરાતા છેતરાતા અમે કાંઈ રિલેટિવ ભાગ અમે ખલાસ કરવાનો છે તો ખલાસ થવા દે. પૂતગલના વેપારી ને અમે આત્માના વેપારી છે, એટલે પૂતગલને વેલાડી દીધું, કંઈક ઉઠાવી જતું હોય તો જવા દઈએ. આત્માનું બગડવા, નિર્દોષ જોઈએ, અકર્તા જોઈએ, શુદ્ધાત્મા જોઈએ, અમારું બગડવા ના દઈએ, એનું બગડવા ના દે. અને કહે ને આશીષ છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને સૌને મોક્ષ માર્ગે લઈ જાય. ગાયું છે ને પદ્મા, માનીને માન આપે લોભી હતી ચેતરાય, એટલે એનું કલ્યાણ એ કરે અને છતાં પોતાનું બગાડે નહીં અને એનું કલ્યાણ કરે. આ છેતરાવાથી બુદ્ધિ અહંકાર ખલાસ થતા જાય. અને છેતરાય કોઈ નાનું બાળક જેવું એ છેતરાય ને, ગામડા જેવો ગામડીઓ માણસ હોય ને, સાહેબ કેટલાનું છે એ, હવે 100નું હોય તો કે 150નું છે, સારું સારું બહુ સસ્તું છે, તમને તમારી માટે એક જ છેલ્લું નંગ છે, એક જ તમને, સારું સારું સાહેબ આપી દો, લઈ જાય 150માં. પેલું છેતરાય ને બરોબર, ઓછી બુદ્ધિ વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાને છેતરે છે ને, હા, ત્યાં બુદ્ધિ સામાન છેતરી પાડે. પેલો છેતરાયો તો એ કમાણી કરશે અને છેતરે છે ખોટ ખાશે. એટલે આ કમાણી થાય છે, આત્મા માટે કમાણી છે, સંસાર માટે રિલેટિવ માટે ખોટ ગઈ. તો જાણીને છેતરામાં પેલા પેલી કલમ પણ એમાં સચવાઈ જાય ને, સામેવાળાનો અહંકાર ન દુભાય, બધું ઘણું સચવાઈ જાય. હવે એમાં આ ઘણા સમયથી, એટલે જ્યાં જાણ્યું ત્યારથી આ જીવન વ્યવહારમાં ઉપયોગ તો થાય છે, પણ એમાં તમે કીધું ને એ પ્રમાણે બધું એનાલિસિસ પણ થાય છે, એમાં આપણો હિસાબ હશે ને એ બધું જ આપણે જે અહીંયા કહેવામાં આવે છે ને જ્ઞાન વાક્યો બધા ગોઠવાય છે. પણ પછી આ બધી બુદ્ધિ તો ફરી જ વળે છે કે ભાઈ તું કજિયાથી કાયર છો એટલે તે જતું કર્યું. ભાઈ સારું કહેવાય ને, કજિયા કરનારો માણસ કંઈ સારું કહેવાય, પણ અંદર સૂક્ષ્મમાં તો રક્ષણ થયું ને. એકવાર તેને આપણે જાણીને છેતરાયા, એને નિર્દોષ જોયો, આપણો હિસાબ છે એ જમા કર્યું, બધું કર્યું, પણ પછી પાછી બુદ્ધિની દખલ ઊભી થઈ જાય છે, પાછી એને કાઢી પાડવાની કે તું મગજમારી ના કરીશ, આ રિલેટિવમાં છેતરાઈશું તો રિયલમાં કમાઈશું, માટે બરોબર છે મારે છૂટવું છે. અને નહીં તો એ બોલો એક દાડો છેતરાય છે, કરોડોની પ્રોપર્ટી મૂકીને જતો રહે છે, એવો ગોદો વાગે અંદરથી, છૂટી ગયું કે બધું ગયું, હવે મારું કશું રહ્યું જ નહીં, ઉપડી ગયો અહીંથી, તો કુદરત છે છેદાડ જૂટવી જશે તો ડાયો થઈને ભેલાડી દે ને, જાવ જીવ તો જવા ના દે, તે પછી મોક્ષે ના જવાય, એનાથી આવે પાછો આવતે ભોગવવા. પછી એમ પણ બતાવે કે એને ખબર તો પડવી જ જોઈએ કે મને બધી ખબર છે, હા, એવું ઊભું થઈ રાખે અને અંદરથી એમ થાય કે કઈ એ મને મૂર્ખ સમજે પણ હું છું નહીં, એવું પાછું તો એ તપ ચૂકાય છે ને. ત્યારે નથી કોણ બુદ્ધિ જ ને, અહંકાર ને બુદ્ધિ જ રહ્યા ને છે. હા, તો એ અહંકાર બુદ્ધિને ખલાસ કરવા માટે તો આપણે આ પ્રયોગ કરીએ છીએ જાણી જોઈને છેતરાવાનો, અને એ લોકો જ પાછા તોફાન કરે છે, એટલે એના રક્ષણ નહીં કરવાનું. તો આ પ્રયોગ જે કરીએ છીએ, ઉપયોગ કરીએ, તો એ યથાર્થપણે થતો નથી ને. ના થાય ને, એ 10માંથી 10 ડગલા આગળ ગયા અને 2 ડગલા 6 ડગલા પાછા આવ્યા,
તો ચાર ડગલા તો ફાયદો થયો, પાછું 10 ડગલા આગળ જઈશું, 5-6 ડગલા પાછળ આવીશું, 4-8 ડગલા તો ખાયા, 20 જવાન બદલે 8 થયા. પેલું વધારે થાત જો બુદ્ધિ તોફાન કર્યું ના, અથવા તો બુદ્ધિ તોફાન કરશે પણ એના સહકાર ના આપો, ના આ સાચું છે, સારું થયું છે, મારે હિતનું થયું છે. દાદા કહે છે અમારી પાસે કોમન સેન્સ એટલી બધી હોય કે આ અમારું સંસારનું એ હિત નથી, ધર્મનું એ હિત નથી અને મોક્ષનું એ હિત નથી. અમે હિત જ સમજી લઈએ એટલે અમને ગડબડ થઈ ગઈ, હું છું અને આવું થઈ ગયું, તેવું કશું ડખો જ ના થાય, સ્વીકાર જ હોય, કરેક્ટ જ છે, આપણે વ્યવસ્થિત છે, સમજી જાઓ ને. મારે આ કચરા કાપવા છે તો કપાયા, લોભ તૂટશે, માન તૂટશે, મોહ તૂટશે, ઉપકારી છે. એટલે એ બધું ગોઠવાય છે ને, પછી પણ આ બધું બુદ્ધિ અંદર ડખા કરી રાખે ને પછી બેચેન બનાવી દે, એમ કંઈ કંઈ નહીં, તપ કરવાનું ત્યારે. હા બરાબર છે, એમ કરતા કરતા આપણે જીતીશું એક દાડો. જય સચિદાનંદ. Sunday we got to be the couriers and deliver Akram Youth magazines. People were really surprised to see us when we delivered the Akram Youth because they were just expecting a normal delivery. And it was really a fun and amazing learning experience. Very good. To apra gata to badana hospitality બહુ સારો હતો. બધા ચાઈના સ્ટાફતા હતા, લીંબુ શરબત, ચોકલેટ, દુબઈના ચોકલેટ, આઈસક્રીમ, બ્રાઉનીઝ, બધું એમાં બહુ સરસ લાગ્યું મને. ને એક બીજું વસ્તુ, હું એક આર્ટિકલ લખ્યું હતું 6 કલમ ઉપર અક્રમ યુથ માટે, તો એ બધા કેટલું એફર્ટ મૂકે અંદર, કેટલું રિસર્ચ કરવું પડે, ખાલી બુક્સમાં નહીં પણ વેબસાઇટ ઉપર એમાં જોવાય કેટલું બધું મૂકવાનું હોય અંદર, કેટલું બધું ટાઈમ થાય. એક એપ્રિશિએશન આપું છું કે કન્ટેન્ટ ટીમ માટે 2-4 મહિના કામ કરે છે એક અક્રમ યુથ માટે, અને પછી એ તો કન્ટેન્ટ જ છે, આ બધું આર્ટિકલ બનાવે, જ્ઞાની વિથ યુથ, અક્રમ પીડિયા,
બધા સ્ટોરીઝ અને બધું એ બનાવે તો અઘરું પડે, બહુ છે કામ કરે બધા. અને એ તો કન્ટેન્ટ જ છે, ગ્રાફિક્સ છે, એડિટિંગ છે, બધા એરિયાઝ છે તે ક્યાં કામ કરે છે બધા ટીમ, આખું બહુ મોટું ટીમ છે. એ તો હું તો બહુ જ એપ્રિશિએટ કરે છે. As a child, I didn't really understand much about Dada's Gnan, but the books that like the Akram Express and Abdavani and that kind of thing, helped me understand a lot more and got me closer to Gnan. મને પ્રતિક્રમણનો પાવર નહોતું ખબર પહેલાં, પછી મેં જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે દાદા ભગવાનને 4 years માટે કહ્યું હતું. પછી મેં એક દિવસ મારા ફ્રેન્ડ સાથે ફાઇટ થયો હતો, ત્યારે અમે સારા ફ્રેન્ડ્સ નહોતા, પછી મેં પ્રતિક્રમણ કર્યું એટલે અમે ગુડ ફ્રેન્ડ્સ થઈ ગયા. ને આપણે ઘણા બધાને પૂછ્યું હતું, આ લોકોને ઓનલાઈન ગમે કે હાર્ડ કોપી? ઘણા બધાને એવું કીધું હાર્ડ કોપી ગમે, કેમ? તો એમાં એવું છે કે ઘણા લોકો એ લોકોના મોબાઈલ કે ડિવાઇસમાં ડાઉનલોડ કરીને રાખે, પણ એ વાંચવાનું જ ભૂલી જાય કે વાંચે જ નહીં. અગર હાર્ડ કોપી સામે જ હોય તો એ લોકોને દેખાય એટલે વાંચવાનું ઈચ્છા એ થાય. અને બીજું એ છે કે એ લોકોની વસ્તુ માર્ક કરી શકીએ, કાંઈ ક્વેશ્ચન હોય કે કાંઈ સારું લાગે તો એમાં માર્ક કરી શકીએ સાથે જ. ઓલામાં એ લોકોએ ઘણી ખબર ન હોય કે માર્ક કરી શકે અને આવડે નહીં કેવું કંઈ થાય. It was quite surprising to see it wasn't just the youth who was reading Akram Youth, it was adults, children, everyone was reading Akram Youth. And it's quite relatable and I highly recommend it. So we have seen the benefits of Akram Youth. Akram Youth is not for the youth, it is not for the youth. So you have a subscription for everyone. ના કરાવેલું હોય તો આજે જ કરાવી લેજો એન્ડ એન્જોય લર્નિંગ ધ જ્ઞાન ઇન અ સિમ્પલ એન્ડ ફન વે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. તમારે ખાસ અક્રમ યુથ સબસ્ક્રાઈબ ન કરાયો હોય તો આજે જ બુક સ્ટોલમાં જઈને પ્લીઝ અક્રમ યુથ સબસ્ક્રાઈબ કરાવો. જય સચિદાનંદ. જો કોઈ ભૂલ કાઢે તો આપણે રક્ષણ કરવા નથી, આક્ષેપ આવે તો સામા એટેક કરવા નથી, અને ઉપરથી પોતાની ભૂલ ઓળખીને પાછા ફરવું છે. એમ કરતાં કરતાં એ સંયમથી સંયમ પરિણામ કહેવાય છે કે ના, ઉપકાર માનીએ, નિમિત્તને નિર્દોષ જોઈએ, અને આવી પડેલા આક્ષેપને કે અપમાનને ક્ષમતા ભાવે પૂરું કરીએ. અને આપણે કરતા જોઈએ છીએ, આ ફરી કરીશું આજે સામાયિકમાં, કે ક્યાં ક્યાં નાના મોટા પ્રસંગોમાં જ્ઞાન ચૂકી જવાય છે, પાછું રીસેટ કરીએ, 5 આજ્ઞા ગોઠવીને વ્યવહારના સોલ્યુશન લાવીએ. ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન. હે દાદા ભગવાન. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક ડિપાર્ટમેન્ટમાં સેવાના કાર્યોમાં સેવાર્થીઓ સાથે અથડામણ થઈ જાય
અથડામણ થઈ જાય એવા સર્વ પ્રસંગોમાં જ્ઞાને કરીને અંદરથી ન અથડાવાય નિમિત્તને ઉપકાર માનીને વ્યક્તિઓ સાથે મતભેદ ન પડવા દઈએ જુદાઈ ન રાખીએ કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરીએ એ પ્રમાણે દરેક અથડામણને ટાળી શકાય તેવી સામાયિક કરવાની શક્તિ આપો હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું જય સચ્ચિદાનંદ.